સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. કેસમાં ફસાયેલા ડીસાના નાયબ કલેક્ટર વીકે ઉપાધ્યાયની જામીન અરજી ફગાવાઈ. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ કલેક્ટરે જામીન આપવાનો સેશન્સ કોર્ટનો સાફ ઇનકાર. દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામે રેડ પાડવા ગયેલા એલસીબી પોલીસના કર્મીઓને બુટલેગરો બળજબરીથી દારૂ પીવડાવી દારૂ પીતા ફોટા વાયરલ કર્યા હોવાની વાતો ચર્ચાની એરણે તટસ્થ તપાસની માંગ. ગુણોત્સવના તાઇફા વચ્ચે વાવ તાલુકાના રાધાનેશડા, અસારા અને કુંડળિયા ગામોની પ્રાથમિક શાળાઓમાં આજે પણ શિક્ષકોની ઘટતી વાલીઓમાં રોષ. આંદોલનનો માર્ગ અપનાવવાની ગ્રામજનોની ચીમકી. ડીસાના એરપોર્ટ રોડ પર કૃષિ વિજ્ઞાન કેન્દ્રની દિવાલ બાંધવા માટે લીમડાના 20 વધુ ઘટાદાર વૃક્ષોની કતલેઆમ ચલાવતા પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ. થરાદ પંથકમાં પણ વૃક્ષ છેદનની પ્રવૃત્તિ વકરી રહી હોવાના અહેવાલો. હવે જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠાના ચકચારી લાંચ કેસમાં સપડાયેલા ડીસાના નાયબ કલેક્ટરને જામીન આપવાનો નામદાર કોર્ટે ધરાર ઇનકાર કરી દીધો છે. ડીસાના ઇન્ચાર્જ નાયબ કલેક્ટર વીકે ઉપાધ્યાયે એસીબીના હાથે લાંચ લેતા ઝડપાઈ ગયા બાદ નાયબ કલેક્ટરે જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જોકે નામદાર કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ કલેક્ટરની જામીન અરજીને ફગાવી દીધી છે અને આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાનો આદેશ પણ કર્યો છે. બનાસકાંઠાના દાંતા ખાતેની સરકારી હોસ્પિટલમાં આજે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે દાંતાના પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ રક્તદાન કેમ્પમાં દરેક અધિકારી અને દર્દીઓ તેમજ સ્ટાફની આરોગ્ય ચકાસણી પણ કરાઈ હતી. આ રક્તદાન શિબિરમાં 150 બોટલ જેટલું રક્ત એકત્ર કરાયું હતું. ઉજવણી કરવામાં આવી, જેમાં દરેક હેલ્થ કર્મચારીનો ચેકઅપ કરવામાં આવ્યો અને કમ્યુનિટી કેમ્પ યોજવામાં આવ્યો હતો. પાલનપુર મુકામે બનાસકાંઠાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને શુક્રવારે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 2018-19 વર્ષમાં જિલ્લાના 14 તાલુકા માટે ફાળવાયેલ કુલ 18,80,00,000ની વિકાસ ગ્રાન્ટ સામે કુલ 20,02,00,000ના 1,018થી વધુ વિકાસકામો મંજૂર કરાયા હતા. જિલ્લાના આયોજનમાં 15% વિવેકાધીન સામાન્ય, ખાસ અંગભૂત યોજના અને આદિજાતિ પ્રોત્સાહક જોગવાઈ વગેરેનો સમાવેશ થાય છે. નગરપાલિકાઓ દ્વારા રૂપિયા 1,78,00,000ના 34 કામોનું આયોજન પણ રજૂ કરાયું હતું. આ વિકાસ કામોમાં સ્થાનિક વિકાસના કામો, રસ્તા અને પાણી પુરવઠાના કામો, ગટર લાઇન, શિક્ષણના કામો, ભૂમિ સંરક્ષણ અને પૂર સંરક્ષણના કામો, ડેરી વિકાસ, પેવર બ્લોક, વીજળીકરણ, મજૂર કલ્યાણ કેન્દ્રો વગેરે કામોનો સમાવેશ થાય છે. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પીનાબેન ગાડિયા, ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. બનાસકાંઠાના અમીરગઢ ખાતે 7 મહિના પૂર્વે કિન્નરો પાસેથી લૂંટ ચલાવવાના કેસમાં નાસ્તો ફરતો આરોપી આબુરોડ પોલીસના હાથે ઝડપે ગયા બાદ અમીરગઢ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીનો કબજો મેળવી રિમાન્ડ પર લીધા બાદ આજે અમીરગઢની મામલતદાર કચેરીમાં આરોપીની ઓળખ પરેડ કરાઈ હતી.
ગત 14 સપ્ટેમ્બરના રોજ 4 શખ્સોએ અમીરગઢ ખાતે કિન્નરો પર હુમલો કરી ગલ્લામાં તોડફોડ કરી છરીની અણીએ 12,350 રૂપિયાના મુદ્દામાલની લૂંટ ચલાવતા આ મામલે અમીરગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી। દરમિયાન અમીરગઢ પોલીસે આ કેસની તપાસ હાથ ધરી જે તે વખતે જ 3 આરોપીઓને ઝડપી લીધા હતા। જો કે આ લૂંટ કેસમાં સંડોવાયેલો રાજસ્થાનના માવલ નજીક આવેલા ભેંસાસિંહ ગામનો પાર્થારામ વિલાજી ગરાસિયા નામનો ચોથો આરોપી નાસ્તો ફરતો હતો। જો કે તાજેતરમાં જ આ આરોપી આબુરડ પોલીસના હાથે ઝડપાઈ ગયા બાદ અમીરગઢ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આ આરોપીનો કબજો મેળવી આ આરોપીને રિમાન્ડ ઉપર લીધો હતો। જો કે આરોપીના રિમાન્ડ પૂર્ણ થઈ જતાં આજે આરોપીને અમીરગઢ મામલતદાર સમક્ષ રજૂ કરી ઓળખ પરેડ કરાઈ હતી। દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામે રેડ પાડવા ગયેલા એલસીબી પોલીસના કર્મીઓને બુટલેગરોએ બળજબરીથી દારૂ પીવડાવી દારૂ પીતા ફોટા વાયરલ કર્યા હોવાની વાતો ચર્ચાની એરણે તટસ્થ તપાસની માંગ। ગુણોત્સવના તાયફા વચ્ચે વાવ તાલુકાના રાધાનેશડા અસારા અને કુંડળિયા ગામોની પ્રાથમિક શાળાઓમાં આજે પણ શિક્ષકોની ઘટતી વાલીઓમાં રોષ, આંદોલનનો માર્ગ અપનાવવાની ગ્રામજનોની ચીમકી। ડીસાના એરપોર્ટ રોડ પર કૃષિ વિજ્ઞાન કેન્દ્રની દિવાલ બાંધવા માટે લીંબડાના 20 વધુ ઘટાદાર વૃક્ષોની કતલેઆમ ચલાવતા પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ। થરાદ પંથકમાં પણ વૃક્ષ છેદનની પ્રવૃત્તિ વકરી રહી હોવાના અહેવાલો। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। For the experience in education and activities, please join Pyramid Public School. Latest toys, theater room, play area, skating activity, monthly celebrations, dance activity. I love my school. નમસ્તે શૈલેશ ભાઈ। આવો આવો જિગ્નેશ ભાઈ। અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો। એ હા દાદાજી। અરે અમે તળેલું તો ખાતા જ નથી। આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા। खुशी से हर गम से बेगाना होता है। चंदन साबदन चंचल चितवन धीरे से तेरा ये मुस्काना मुझे दोष न देना। जगवालो हो जाओ अगर मैं दीवाना। Success Education, an institute for quality and technical learning. Admissions open for vacation batch for spoken English, computer courses, CCC and tele and mind power course. All the training will provided by spoken English and mind power trainer, public speaker Mayur Soni, who is a co-trainer of international mind coach Dr. Jitendra Adia. Limited seats are available. Please contact Success Education, Ma Complex, College Road near Jain Boarding, Disa, and
Success Education, Madhusudan Plaza, opposite of Railway Station, Dhanera. Our mobile numbers 9879855151 and 9998542622. For more, visit our website www.successeducationclasses.com. Thank you. Srinath Sadi Showroom. નારીની સુંદરતા સજાવવા માટેનો એકમાત્ર કમ્પ્લીટ સાડી શોરૂમ. લગ્ન હોય કે શુભ પ્રસંગ, તદ્દન નવો જ શોરૂમ, તદ્દન નવો જ સ્ટોક. મનગમતા કલર્સમાં ફેન્સી સાડીઓની તદ્દન નવી જ વેરાયટી. લગ્ન સરાની હેવી સાડીઓમાં જરદોસી વર્ક, કચ્છી વર્ક, બોર્ડરલેસ સાડી અને પાનેતરનું લેટેસ્ટ કલેક્શન. પ્રથમ નજરે જ ગમી જાય તેવી ચણિયા ચોલીની વિશાળ રેન્જ. અનેક બ્રાન્ડેડ કંપનીઓની બુકલેટનું અદ્યતન કલેક્શન. શ્રીનાથ સાડી એસી શોરૂમ, દુકાન નંબર 4-5, આરતી કોમ્પ્લેક્સ, સ્ટેટ બેંક પાસે, મેઇન બજાર, ડીસા. ચુરાલી આપકી ફ્રેશનેસ આપકી રૂટીન ને નયા વાલુતા ફેસ વોશ વિથ ઇન્સ્ટા 5 ફોર્મ્યુલા જિસમે હે ટી ટ્રી ઓઇલ એન્ડ વિટામિન ગ્રેન્યુલ્સ જો વે ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી. વાલુતા ફેસ વોશ, ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી. હવે વેલિન્ટા ફેસ વોશ સાથે બે નાવાના સાબુ બિલકુલ ફ્રી. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠામાં દારૂબંધીના આકરા અમલ માટે પોલીસ તંત્રની કડકાઈ વચ્ચે દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામે ધમધમતા દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલી એલસીબી પોલીસની ટીમ પર માથાભારે બુટલેગરોએ હુમલો કરી પોલીસ કર્મીઓને ઇજાઓ પહોંચાડી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ રેડ સંદર્ભે દાંતીવાડા પોલીસ મથકમાં અલગ અલગ 3 ફરિયાદો દાખલ થઈ છે. આ કેસમાં 20 વધુ લોકો સામે ગુન્હા દાખલ થયા બાદ પોલીસે સંજયસિંહ ચૌહાણ અને નાથુસિંહ વાઘેલા નામક 2 આરોપીઓની અટકાયત પણ કરી છે. આ પ્રકરણમાં એલસીબી પોલીસે દારૂ પકડ્યા બાદ દારૂની બોટલો સાથે તસવીરો પડાવતા ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ પર હુમલો કર્યો હોવાના દાવા થઈ રહ્યા છે. જોકે આ દરોડા વખતે પોલીસની કાર્યવાહીથી વિફરેલા બુટલેગરોએ જ એલસીબી પોલીસના કર્મચારીઓને બળજબરીથી દારૂની બોટલો પકડાવી પોલીસ કર્મીઓ દારૂ પીતા હોય તેવા ફોટા વાયરલ કર્યા હોવાની વાતો ચર્ચાસ્પદ બની છે. પાલનપુર એલસીબી પોલીસના જવાનોને દારૂ પીતા હોવાના ફોટા વાયરલ થયા બાદ પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. ત્યારે નાંદોત્રા ગામના સ્થાનિક લોકો તેમજ બુટલેગરોએ જ એલસીબી પોલીસ પર હુમલો કરી બળજબરીથી દારૂ પીવડાવ્યો હોવાની વાતો બહાર આવી રહી છે. એલસીબી પોલીસની રેડ વખતે બનેલી આ ઘટના બાદ બુટલેગરોએ મોડી રાત્રે બુટલેગરોના સકંજામાંથી છૂટેલા પોલીસ જવાનોએ આ બનાવ અંગે તેમના ઉપરી અધિકારીઓનું ધ્યાન દોર્યું હોવાની વિગતો પણ બહાર આવી રહી છે. ત્યારે હવે આ પ્રકરણમાં પોલીસ કેવી કડકાઈથી કામ લે છે તે જોવું રહ્યું. એસટી નિગમના 3 માન્ય યુનિયનો પૈકીના 1 એવા મજદૂર મહાજન સંઘના પાલનપુર વિભાગ એકમની વાર્ષિક સાધારણ સભા આજે પાલનપુર ખાતે આબુ હાઈવે પરની એક ખાનગી હોટલમાં ઉત્સવભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી. મજદૂર મહાજન સંઘના અમદાવાદ મંડળના અધ્યક્ષ કિરીટભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ મિટિંગમાં એસટી નિગમ દ્વારા કરવામાં આવેલ કામો અને 7મા પગાર પંચનો લાભ આપવા સહિતના કર્મચારીઓને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે ચર્ચા વિચારણા કરાઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા પાલનપુર વિભાગના વિવિધ ડેપોના કર્મચારીઓ માટે ડીસા ડેપો યુનિટ દ્વારા ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરાઈ હતી. આજરોજ મજૂર મહાજન વર્ક ફેડરેશન યુનિયન અમદાવાદ ખાતેથી અમારા પ્રમુખ શ્રી કિરીટભાઈ શાહ સાહેબ પધારેલ હતા. એસટીના જે પ્રશ્નો હતા એના માટે અમને ઘણી બધી સમજ આપી અને એના માટે માનનીય એમડી શ્રી સોનલબેન મિશ્રા સાહેબે જે કર્મચારીઓ માટે પોઝિટિવ અભિગમ અપનાવ્યો છે એની પણ અમને સમજ આપી અને માનનીય એમડી શ્રી સોલનભાઈ મિશ્રા સાહેબ એસટી માટે ઘણા જ પોઝિટિવ છે. કર્મચારીઓના પ્રશ્નોના સોલ્વ કરવા માટે ઘણા જ પોઝિટિવ છે અને એસટી નિગમના ઉદ્ધાર માટે પણ એમણે અથાગ પ્રયત્નો કર્યા છે. અને અમારા જે કિરીટભાઈ શાહ સાહેબ આજે પધાર્યા છે એમની મિટિંગની અંદર તમામ જે મિશ્રાબેને જે એસટી નિગમને લગતી જે તરક્કી કરી છે એમનો જે વિકાસ કર્યો છે એની પણ આપણે તમામ કર્મચારીઓને અમને જાગૃત કર્યા છે. એ માટે આજે અમારે પાલનપુર વિભાગની એસટીની કર્મચારીઓની જે મજૂર મહાજન યુનિયનની જે મિટિંગ હતી એની અંદર પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો અને એ તમામ કર્મચારીઓને આની જાણ થાય જે સરકાર તરફથી જે સહાય કરવામાં આવે છે એસટીને અને કર્મચારીઓને પણ જે પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવે છે એની જાણ કરવા માટે આજે અમારી મિટિંગ હતી. અને એસટીનો વિકાસ જેમ બને એમ એસટીનો વિકાસ થાય અને એસટીના કર્મચારીઓના પ્રશ્નોનું સોલ્યુશન થાય એના માટે આજે મિટિંગ પૂર્ણ થઈ અને સારો એવો સહકાર મળ્યો છે.
બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં હાલ પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ અભિયાન અંતર્ગત શૈક્ષણિક અને ભૌતિક મૂલ્યાંકન થઈ રહ્યું છે, પરંતુ અંતરિયાળ વિસ્તારોની પ્રાથમિક શાળાઓમાં પ્રવર્તતી શિક્ષકો અને વર્ગખંડોની ઘટ નિવારવા માટે તંત્ર દ્વારા જોઈએ એવી સક્રિયતા દાખવાતી નથી, એ પણ કડવી હકીકત છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં 3 ગામોની પ્રાથમિક શાળાઓમાં પણ હાલ શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની રહ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે. વાવ તાલુકાના રાધાનેશડા ગામની પ્રાથમિક શાળામાં હાલ 1-8 ધોરણ વચ્ચે માત્ર 3 શિક્ષકો જ ફરજ બજાવે છે, જેથી આ શાળામાં ભણતા 165 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની રહ્યું છે. આ શાળામાં કુલ 8 શિક્ષકોનું મહેકમ મંજૂર થયેલ હોવા છતાં હાલ આ શાળામાં ફરજ બજાવતા માત્ર 3 શિક્ષકો 8 ધોરણના બાળકોને કેળવણીના પાઠ ભણાવતા હોય બાળકો કેવો અભ્યાસ કરતા હશે એ સમજી શકાય તેવી વાત છે. આવી સ્થિતિમાં આ શાળામાં વર્તાઈ રહેલી શિક્ષકોની ઘટ ન પૂરાય તો આગામી દિવસોમાં શિક્ષણનો બહિષ્કાર કરી બાળકોને શાળામાં નહીં મૂકવા અને જરૂર પડે શાળાને તાળાબંધી કરી વાવ ખાતેની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી સામે ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી પણ વાલીઓએ ઉચ્ચારી છે. ગુણોત્સવના તાયફા વચ્ચે વાવ તાલુકાના આસારા અને કુંડાળિયા ગામની પ્રાથમિક શાળાઓમાં પણ શિક્ષકોની ઘટ પ્રવર્તી રહી હોય બાળકોના શૈક્ષણિક ભાવિની ચિંતા કરતા વાલીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે, ત્યારે આ મામલે શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર ગંભીર બની વિના વિલંબે યોગ્ય કાર્યવાહી કરે તે ઈચ્છનીય છે. તમે ક્યાં રજૂઆત કરી હતી? ના સાહેબ, રજૂઆત તો ભાઈ સાંભળે કોણ, અમારો કોઈ ફેફોડે સાંભળતા નથી કોઈ. સાહેબ વારંવાર સરકાર આગળ રજૂઆત કરવા હોવાથી પણ આ દિન સુધી શાળાની અંદર 100 રજીસ્ટર સંખ્યા 165 છે અને જેને શિક્ષકનો મેકમ 8 હોવાથી આ દિન સુધી કોઈ સરકાર આગળ રજૂઆત કરવાથી આ દિન સુધી કોઈ એના 3 શિક્ષકો હોવાથી એક વહેટીમાં જાય અને એક બિયોલોમાં જાય, શિક્ષક એક હોવાથી કોઈ શિક્ષણ મળતું નથી. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાના એરપોર્ટ રોડ પર કૃષિ વિજ્ઞાન કેન્દ્રની દિવાલ બાંધવા માટે લીમડાના 20 વધુ ઘટાદાર વૃક્ષોની કતલેઆમ ચલાવતા પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ. થરાદ પંથકમાં પણ વૃક્ષ છેદનની પ્રવૃત્તિ વકરી રહી હોવાના અહેવાલો. તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ કોમ્પ્યુટર એજ્યુકેશન સ્પોકન ઇંગ્લિશ એકેડેમી. અમારે ત્યાં સરકાર માન્ય સીસીસી કોર્સ, એકાઉન્ટમાં ટેલી, ટીઆરપી 9 પ્લસ, મિરેકલ, પ્રોફિટ, કિસાન, મેન્યુઅલ એકાઉન્ટ, દરેક એકાઉન્ટિંગ સોફ્ટવેર, જીએસટી સાથે. અન્ય કોર્સમાં એમએસ ઓફિસ, ઇન્ટરનેટ, ફોટોશોપ, પેજ મેકર, કોરલ ડ્રો, સી લેંગ્વેજ, એચટીએમએલ જેવા સરકાર માન્ય કોર્સ. સ્પોકન ઇંગ્લિશમાં બેઝિક ઇંગ્લિશ, બિઝનેસ ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ તથા ઇંગ્લિશ ગ્રામરના કોર્સ. આજે જ એડમિશન મેળવો. ન્યુ એજ્યુકેશન પોઈન્ટ બીકે ન્યૂઝ ઓફિસની નીચે, ચંદ્રલોક રોડ, ડીસા. શારદાની સાડી એને અંગે સુહાય, અંગે અંગે ઉમંગ કેરી છોડો છલકાય, વરનું મુખડું જોવા એનું મનડું લલચાય, સરિતા થઈને સાગરની મળવાને એ તો જાય રે. લગ્ન પ્રસંગને લગતી પાર્ટી વેર સાડી, પાનેતર તથા ચણિયા ચોળીનું વિશાળ કલેક્શન. શારદાની સાડી એને અંગે સુહાય, શારદા સાડી શોરૂમ એન્ડ સ્પેશિયલ દુલ્હન કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. એજ્યુકા ધ એકેડમી ઓફ સિલેક્શન ડીસા. ધ એકેડમી ઓફ સિલેક્શન ડીસા વર્ગ 1-2-3 ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા. તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન. બીજો માળ, સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા. મોબાઈલ નંબર 87588 178.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 9492-242-22. चुराली है आपकी फ्रेशनेस आपकी रूटीन ने. नया वालुद्दा फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स जो फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वालुद्दा फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. त्री ए भगवाने बनावेलो एक एवो जीवित पात्र के जेना वगर कोई पण मनुष्य नो जीवन शक्य नथी. अने साड़ी એ મનુષ્યએ બનાવેલું એક એવું અંગ જેના વગર સ્ત્રી સુંદર નથી. સ્ત્રીની સુંદરતાનો ખજાનો એવો સાડીનો વિશાળ શોરૂમ હવે ડીસા શહેરમાં. લગ્ન, તહેવાર, પાર્ટી માટે દરેક પ્રકારની ડિઝાઇનર સાડી, વિશાલ, લક્ષ્મીપતિ, એપલ, રોયલ કંપનીની બ્રાન્ડેડ સાડી અને ચણિયા ચોળી, વન પીસ, સલવાર કમીઝ, કુર્તીઓ તથા બીજી અનેક વેરાયટીઝ પણ મળશે. માનસી ફેશન દુકાન 1-4 પહેલા માળે, એરોમા સિટી સેન્ટર, જૂની જ્યોર્જ ટોકીઝ, ડીસા. જેટલી સુંદર સાડી એટલી સુંદર નારી. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે વધુ સમાચારોમાં. આજના સમયમાં આતંકવાદ અને ગ્લોબલ વોર્મિંગના આ બે જોખમો દુનિયા માટે સૌથી ખતરનાક સાબિત થઈ રહ્યા હોય, વિશ્વના તમામ દેશો ગ્લોબલ વોર્મિંગના ખતરાથી બચવા માટે વધુને વધુ વૃક્ષો વાવવાની હિમાયત કરી રહ્યા છે. ત્યારે ડીસામાં એક સરકારી કચેરી દ્વારા એક સાથે 20 વધુ ઘટાદાર વૃક્ષોને કાપી દેવાની દુઃખદ ઘટના સામે આવી છે. ડીસામાં સરકારી અધિકારીઓ દ્વારા એક દુઃખદ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, અને તે છે શહેરમાં એક દિવાલ બનાવવા માટે 20 વધુ લીમડાઓના વૃક્ષોનું કાપવાની ઘટના. ડીસા શહેરના એરપોર્ટ રોડ પર આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દિવાલ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની વાડ હટાવીને દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને આ કામગીરીને લઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અહીં વર્ષો પહેલાં વાવેલા 20 વધુ લીમડાના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. એક વૃક્ષના ઉછેર માટે વર્ષો લાગે છે, અને તેમાંય આવા ઘટાદાર વૃક્ષોના ઉછેર પાછળ સમય અને ભારે જહેમત ખર્ચાય છે. ત્યારે કોઈ ઘટાદાર વૃક્ષ આકાર લે છે. ડીસામાં આવેલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ બાબતને જરાય ગંભીરતા ન દર્શાવીને 20 વધુ લીમડાના વૃક્ષો કાપી દેવામાં આવ્યા છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરાયેલા આ દુઃખદ કાર્ય અંગે જ્યારે અમે ડીસાના મામલતદારનો ટેલિફોનિક સંપર્ક કર્યો ત્યારે કમનસીબ ઘટના એ બની હતી કે આ વૃક્ષો કાપવા માટે ખુદ મામલતદારે જ પરવાનગી આપી હતી, અને મામલતદારે કબૂલ્યું હતું કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી હતી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આ બાબતે હરાજી કરીને નાણાંની ભરપાઈ કરી દેશે. હવે વાત અહીં નાણાંની નથી, કારણ કે આટલા મહાકાય વૃક્ષોને ઉછેરતા વર્ષો વીતી જાય છે અને ત્યારબાદ આવા વૃક્ષો તૈયાર થતા હોય છે. અને આજે જ્યારે આ મહાકાય વૃક્ષો કાપવાથી પર્યાવરણને થયેલા નુકસાનની ભરપાઈ નાણાંથી કરી શકાય તેમ નથી, આમ પણ શહેરમાં ધીરે ધીરે મોટાભાગના વૃક્ષો કપાઈ ચૂક્યા છે અને આવા ગણ્યા ગાંઠા વૃક્ષો જ બાકી રહ્યા છે. ત્યારે ડીસાના મામલતદાર દ્વારા આપવામાં આવેલી પરવાનગી એ યોગ્ય બાબત નથી. આ ઉપરાંત ડીસામાં ફરજ બજાવતા મામલતદાર ડીસાના વતની નથી અને સમય આવે તે તો બદલી કરાવીને જતા રહેશે, પરંતુ આજે આ 20 વધુ ઘટાદાર વૃક્ષો કપાઈ જતા શહેરના પર્યાવરણને જે નુકસાન થયું છે તે નુકસાન નગરજનોને વેઠવું પડશે.
ડીસાના પર્યાવરણ પ્રેમી અને વર્ષે દાડે અસંખ્ય વૃક્ષોનું વાવેતર કરતા જિજ્ઞેશભાઈ પઢિયારે પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વૃક્ષ માનવ જીવન સહિત આખી પ્રકૃતિ માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને જો આ રીતે વૃક્ષ કાપવા માટે પરવાનગી આપવામાં આવે તે પણ ખૂબ જ દુઃખદ બાબત છે. વૃક્ષોની જો વાત કરીએ તો વૃક્ષ જે છે એ આદિ અનાદિકાળથી માનવ સભ્યતાનું રહેઠાણ છે. માનવ સભ્યતા જ નહીં પરંતુ તમામ જીવસૃષ્ટિ વૃક્ષ ઉપર જ નિર્ભર કરતી હોય છે. પરંતુ પાછલા કેટલા વર્ષોથી આપણે જોઈએ છીએ કે આપણા શહેરની અંદર આપણા દેશની અંદર જંગલોનો નાશ થતો જાય છે અને કોંક્રીટના જંગલ ઊભા થતા જાય છે. એને લઈને આપણો જે પ્રાણવાયુ છે એ ઓક્સિજનની કમી ઊભી થાય છે. જે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, કાર્બન ડાયોક્સાઇડ પોતે શોષી લે છે, એ આપણો પ્રાણવાયુ દિવસે દિવસે ઘટતો જાય છે. અને આપણા જે કહેવાય છે કે ઓઝોનનું જે પડ છે એમાં એનાથી એક મોટું ગાબડું પડી રહ્યું છે ઓક્સિજનના ના હોવાના કારણે. એટલે હું આપણા નગરવાસીઓને એક જ વાત કહેવા માગું છું કે આપણે બધા ભેગા થઈ અને આપણા ગામને આપણું ઘર સમજીએ, ઘર દીઠ આપણે એક વૃક્ષ વાવીએ અને આપણા ગામને લીલું બનાવીએ. પાછલા કેટલા સમયથી ડીસા આસપાસના અમુક વિસ્તારોની અંદર સરકારી અધિકારીઓની પરમિશન મારફતે બિનજરૂરી જે નડતરરૂપ નથી એવા વૃક્ષો કાપવા માટેના પણ પરવાનગી આપવામાં આવે છે અને એવા વૃક્ષોનું નિકંદન કરાઈ રહ્યું છે આજકાલ. અને જ્યારે સરકારી અધિકારીઓને આપણે એપ્રોચ કરીએ છીએ અને પૂછીએ છીએ કે ભાઈ તમે આવી પરમિશન કેમ આપી છે અને શું કારણોસર આપી છે, તો એમના તરફથી એવો જવાબ મળે છે કે એની એ વૃક્ષોના ભરપાઈ પૈસા મારફતે એ લોકો કરી દેશે. પરંતુ આ બિલકુલ ગેરવાજબી વસ્તુ છે. વૃક્ષ એને મોટું થતાં 25 વર્ષ લાગે છે. કંઈ વૃક્ષ 5-25 રૂપિયાની વસ્તુ હોતી નથી અને એને પૈસાથી એને તોલવાની જે સરકારની વાત છે, જે નીતિ છે, એ બિલકુલ ખોટી છે. એક તરફ ભારત સરકાર, ગુજરાત સરકાર કરોડો લાખો વૃક્ષો વાવવાની દાવાઓ કરે છે, બીજી તરફ એ જ સરકારના અધિકારીઓ વૃક્ષોનું નિકંદન કરાવી રહ્યા છે. જો આ જ રીતે ચાલશે તો ભવિષ્યની અંદર કેટલી બધી વૃક્ષોની પ્રજાતિઓ લુપ્ત થઈ જશે અને આપણા આવતા આવતી જનરેશનને, આપણી આવતી પેઢીઓને એ વૃક્ષોને ચિત્ર અને એમાં જોવા પડશે. તો હું દરેક ભારતના અને ડીસાના રહેવાસી નાગરિકને કહેવા માગું છું કે આવો આપણે ભેગા મળીએ અને દરેક ઘરની આગળ વૃક્ષ વાવીએ અને વૃક્ષનું આપણા ઘરના સભ્યની જેમ જતન કરીએ અને વૃક્ષને મોટું કરીએ. આજના સમયમાં જળવાયુ પરિવર્તનની ખતરનાક અસરોથી બચવા માટેનો એકમાત્ર ઉપાય હોય તો તે છે વૃક્ષ. અને આ રીતે જ પરવાનગી આપીને વૃક્ષોનું નાના ભરપાઈ કરી આપવાની શરતે મંજૂરી આપવામાં આવશે તો આવનારી પેઢી માટે પર્યાવરણને થઈ રહેલું આ નુકસાન ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. એક તરફ સરકાર વૃક્ષો વાવવા માટે પ્રચાર પ્રસાર અપનાવી રહી છે તો બીજી તરફ સરકારી બાબુઓ જ ખુદ આડેધડ વૃક્ષોનું નિકંદન નીકાળી રહ્યા છે. ડીસામાં એરપોર્ટ રોડ પર આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની દિવાલ નજીક લગભગ 10થી વધુ વૃક્ષો કાપી દેવામાં આવે છે. આ તમામ વૃક્ષો મહાકાય વૃક્ષો હતા અને આ બાબતે જ્યારે ડીસાના મામલતદારનો સંપર્ક કર્યો અમે ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ વૃક્ષો કાપ્યા બાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તેનું આર્થિક નુકસાન ભરપાઈ કરવામાં આવશે. પરંતુ અહીં આર્થિક નુકસાનની વાત નથી, વાત છે અહીં પર્યાવરણની. કારણ કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જે વૃક્ષો કાપવામાં આવે છે તે તમામે તમામ વૃક્ષો મહાકાય વૃક્ષો છે અને વર્ષોની મહેનત અને માવજત બાદ આટલા વૃક્ષોનો વિકાસ થયો હતો. ત્યારે માત્ર આર્થિક નુકસાન ભરપાઈ કરી અને વૃક્ષો કાપવા માટેની પરમિશન આપી એ જરા યોગ્ય નથી. આ બાબતે જિલ્લાનું વહીવટીતંત્ર યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી છે. બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં પણ વૃક્ષ છેદનની બદી માજા મૂકી રહી છે. થરાદથી સાંચો તરફ જતા રોડ પર પણ લીલા લાકડા ભેલા ટ્રેક્ટરોની અવર જવર રોજિંદી બની ગઈ છે અને લીલું લાકડું સોમિલોમાં ઠલવાતું હોવાની શંકા સેવાઈ રહી છે. લીલા લાકડાની હેરાફેરીનું આ દૂષણ વૃક્ષ છેદનની ગવાહી આપી રહ્યું છે. ત્યારે સ્થાનિક અધિકારીઓ આ મામલે ગંભીર બની લીલા લાકડાની હેરાફેરી કરતા તત્વો સામે લાલ આંખ કરે તે ઇચ્છનીય છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો હતો, જ્યારે ચાંદીનો ભાવ યથાવત રહ્યો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 31,475 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 38,750 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 38,550 રૂપિયા યથાવત રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ.
ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 781-790 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 680-706, ઘઉંના 290-441, બાજરીના 245-270, મેથીના 631, રાજગરાના 870-970, જીરુના 2100-2851, સુવાના 681-860, ઈસબગુલના 1061-1311, તેમજ વરિયાળીના ભાવ 1001-1300 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 4029 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 6212, ઘઉંની 1201, બાજરીની 274, મેથીની 2, રાજગરાની 1535, જીરુની 63, સુવાની 45, ઈસબગુલની 13 તેમજ વરિયાળીની 70 બોરીની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. લાંચ કેસમાં ફસાયેલા ડીસાના નાયબ કલેક્ટર વીકે ઉપાધ્યાયની જામીન અરજી ફગાવાઈ. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ કલેક્ટરે જામીન આપવાનો સેશન્સ કોર્ટનો સાફ ઇનકાર. દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ગામે રેડ પાડવા ગયેલા એલસીબી પોલીસના કર્મીઓને બુટલેગરોએ ચબળ જબરીથી દારૂ પીવડાવી દારૂ પીતા ફોટા વાયરલ કર્યા હોવાની વાતો ચર્ચાની એરણે તટસ્થ તપાસની માંગ. ગુણોત્સવના તાયફા વચ્ચે વાવ તાલુકાના રાધાનેશડા, અસારા અને કુંડળિયા ગામોની પ્રાથમિક શાળાઓમાં આજે પણ શિક્ષકોની ઘટતી વાલીઓમાં રોષ. આંદોલનનો માર્ગ અપનાવવાની ગ્રામજનોની ચીમકી. ડીસાના એરપોર્ટ રોડ પર કૃષિ વિજ્ઞાન કેન્દ્રની દિવાલ બાંધવા માટે લીમડાના 20 વધુ ઘટાદાર વૃક્ષોની કતલેઆમ ચલાવતા પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ. થરાદ પંથકમાં પણ વૃક્ષ છેદનની પ્રવૃત્તિ વકરી રહી હોવાના અહેવાલો. તો ત્યાં સુધીના સમાચારો, વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.